वाली गढ़वी जो आज नी खबर पर नजर करिए तो जिग्नेश मेवाणीए गोमतीपुर विस्तार में दारू वेचवामां आवतो होवानो आक्षेप कर्या बाद पोलीस दौड़ती थई गई छे। महत्वपूर्ण समाचार मिली रहा छे प्रमाणे स्पेशल टीमे दारूना अड्डा मुद्दे भीनू संकेल्यू होवानू सामे आव्यू छे। पोलीस दारू अड्डाथी खाली हाथ परत आवी छे अने अमदावादमां पोलीसना दरोडा दरमियान कोई दारूना स्टेन्ड मळ्या नथी। पोलीस दरोडा पाड़े ते पूर्वेज अड्डा वाला स्थले थी दारूना स्टेन्ड बंद थई गया होवानुं पण जाणवा मळी रह्युं छे। शुं पोलीस अने अड्डा वाळानुं सेटिंग थयुं छे? महत्वनुं छे के जिग्नेश मेवाणीए 24 कलाकनुं अल्टिमेटम आप्युं हतुं अने त्यारबाद पोलीस हरकतमां आवी हती। जो कि पोलीसे कया विस्तारमां दरोडा पाड्या ते मुद्दे पण पोलीस भेदी मौन सेवीने बैठी रही छे। महत्वनुं छे के जिग्नेश मेवाणीए अमदावादना पूर्व विस्तारमां दारूना स्टेन्ड धमधमता होवानो आरोप कर्यो हतो। तो दरोडा मुद्दे पोलीस नू मौन, स्पेशल टीमे जे छे दारूना अड्डा मुद्दे भीनू संकेल्यू एवुं जाणवा मळी रह्युं छे। जिग्नेश मेवाणी नू अल्टिमेटम, पोलीस दारूना अड्डा थी खाली हाथ परत फरी। अमदावादमां पोलीस ने कोई दारूना स्टेन्ड न मळ्या। दारूना अड्डा मुद्दे जे छे भीनू संकेलवामां आव्युं होय एवी जाण मळी रही छे। पोलीसना दरोडा पूर्वे दारूना स्टेन्ड जे छे એ કયા વિસ્તારમાં દરોડા પાડ્યા તે મુદ્દે પોલીસનું ભેદી મૌન। વધુ માહિતી માટે આપણા સંવાદદાતા મયુર આપણી સાથે જોડાયા છે। જી મયુર, જણાવો કે આ અંગે શું વધુ માહિતી આપશો? ચોક્કસથી વાત કરીએ તો જિજ્ઞેશ મેવાણી જે પ્રકારે ગઈકાલે ગોમતીપુર પોલીસ સ્ટેશનનો જે 1000 જેટલા માણસો સાથે ઘેરાવો કર્યો હતો, રાતના સમયે આ ઘેરાવો કરવામાં આવ્યો હતો। ખાસ ઘેરાવો કરવા પાછળનું કારણ હતું કે જે ગોમતીપુર વિસ્તારમાં જે દારૂના અડ્ડા જે ધમધમી રહ્યા છે તે બંધ કરવા બાબતે આ ઘેરાવો કર્યો હતો। ત્યારે જે ગઈકાલે ક્રાઇમ બ્રાન્ચના જેસીબી જે કે ભટ્ટ જે ત્યાં ઘટના સ્થળ ઉપર પહોંચ્યા હતા, પોલીસ સ્ટેશન પહોંચી અને જિજ્ઞેશ મેવાણીને બાહેધરી આપી હતી કે 24 કલાકની અંદર એક સ્પેશિયલ ટીમ બનાવવામાં આવશે અને 24 કલાકની અંદર આ તમામ જે દારૂના અડ્ડા ચાલે છે તે અડ્ડા ઉપર રેડ કરવામાં આવશે। ત્યારે આજે જે આ સ્પેશિયલ ટીમની ગઈકાલ રાતે વરણી કરાઈ હતી અને તેમને ગોમતીપુર વિસ્તારમાં અલગ અલગ ઠેકાણા ઉપર જે દારૂના અડ્ડાઓ છે ત્યાં કરી રેડ કરી હતી, પરંતુ એ રેડની અંદર કોઈ જ પ્રકારને જે દારૂની બોટલો કે કંઈ હાથમાં ન આવ્યું હતું। એટલે કહી શકાય કે જે પ્રકારે રેડ કરવામાં આવી, ગઈકાલ રાતે જે જાહેરાત કરવામાં આવી હતી તે જાહેરાતને લઈને ક્યાંક જે દારૂના અડ્ડા વાળાઓ છે તે તમામ લોકોએ તેમના જે અડ્ડા છે તે ખાલી કરી દીધા હતા અને ત્યાંથી પલાયન થઈ ગયા હતા। એટલે આજે જયારે જે પોલીસે જે રેડ કરી તે રેડની અંદર પોલીસે નીલ રેડ હાથમાં આવી છે। એટલે ક્યાંક આ સમગ્ર કામકાજ છે તે કામકાજની અંદર ઘણી જગ્યાએ જે પોલીસની ઉપર બી સવાલો ઉભા થઈ રહ્યા છે। જી જી મયુર, માહિતી બદલ આપનો આભાર। તો વાડજ પોલીસ સ્ટેશનમાં જિગ્નેશ મેવાણીએ હોબાળો મચાવ્યો હતો અને મેવાણીનું અલ્ટિમેટમ પણ જ્યારે આ ખબર પડી અને પોલીસ દોડતી થઈ ગઈ હતી અને તે દરમિયાન જ સ્પેશિયલ ટીમે ત્યાં દરોડા પણ પાડ્યા હતા, પણ આ બધા જ બાદ દારૂના અડ્ડા મુદ્દે ભીનું સંકેલવું પડ્યું હતું।